नमस्कार विद्यार्थी मित्रों, वंदे क्लासेस यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आजना वीडियो में आपणे धोरण 10 ना अंग्रेजी विषयना बोर्ड परीक्षा 2024 माटेना प्रश्नपत्रना परिरूपनी संपूर्ण चर्चा करवाना छे। साथे साथे हुं तमने ए पण जणावीश के तमारे अंग्रेजी विषयमां तैयारी कई रीते करवानी छे, जेथी करीने तमे तमारुं धार्यु परिणाम लावी शको। માટે તમે આ ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને અહીંથી ગમે તે વિડીયો મૂકવામાં આવે તેની નોટિફિકેશન તમને મળી શકે। આપણા સોશિયલ મીડિયા જોડાવાની લિંક છે એ તમને નીચે મળી જશે। સાથે સાથે બોર્ડની પરીક્ષાને લઈને અન્ય વિષય ઉપયોગી છે જે તમારા માટે, તે બધા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી શકશે, માટે તેને જરૂરથી ચેકઆઉટ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે ધોરણ 10 અંગ્રેજી વિષયનો છે જે કોડ નંબર છે એ 016 છે। તમારે જે બોર્ડની ઉત્તરવહી હોય છે તેમાં તમારે છે આ કોડ નંબર લખવાનો હોય છે, માટે તમારે ધ્યાન રાખવાનું રહેશે। અને જેમ તમે જાણો છો તમારે કુલ 80 માર્ક્સનું છે પેપર આવશે, તેનો સમય તમારે રહેશે 3 કલાકનો। સૌ પ્રથમ અહીંયા આવેલા છે હેતુ પ્રમાણે ગુણભાર, તો જ્ઞાનના આધારે છે એ તમારે કુલ 3 ગુણનું છે પેપરમાં આવશે। સમજના આધારે તમારે છે 29 ગુણનું આવશે। ઉપયોજનના આધારે તમારે 22 ગુણનું પ્રશ્ન આવશે। ત્યારબાદ સંયોજનના આધારે તમારે 20 ગુણના પ્રશ્ન આવશે અને અનુમાન એટલે કે મૂલ્યાંકનના આધારે તમારે 6 ગુણના પ્રશ્ન છે પૂછાશે, અને એ રીતે તમારે કુલ 80 માર્ક્સના પ્રશ્ન છે આવશે। ત્યાર પછી આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, તો હેતુલક્ષી પ્રશ્નો તમારે જે છે ઓબ્જેક્ટિવ પ્રશ્ન તે તમારે 21 પૂછાશે, કેટલા પૂછાશે 21, પણ તેના જે ગુણ હશે કુલ ગુણ તે તમારા 24 રહેશે। ત્યાર પછી અતિ ટૂંક જવાબી પ્રશ્ન છે વેરી શોર્ટ ક્વેશ્ચન, તે તમારે ફક્ત અને ફક્ત એક જ પૂછાશે, તેના જે ગુણ રહેશે તમારે 3 રહેશે। ત્યાર પછી છે ટૂંક જવાબી પ્રશ્ન, તે કુલ તમારે 32 રહેશે, તેના જે ગુણ છે તમારે 34 રહેશે। ત્યાર પછી છે લાંબા પ્રશ્નો, તે તમારે કુલ 3 પૂછાશે, તેના ગુણ તમારે 13 રહેશે। ત્યાર પછી લાંબા પ્રશ્ન છે ભાગ 2, લાંબા પ્રશ્ન 2, તે કુલ તમારે છે એક જ પૂછાશે, જે તમારે એસે પૂછાય છે પેરેગ્રાફ રાઇટિંગ, તેના છે કુલ તમારે 6 માર્ક્સ રહેશે। આમ છે તમારે કુલ 58 પ્રશ્ન થશે, તેના કુલ તમારે 80 ગુણ થશે। અહીં તમે જોઈ શકો છો વિભાગ પ્રમાણે ગુણભાર અહીં આપેલા છે, તો સૌપ્રથમ છે વિભાગ એ એટલે કે વિભાગ નંબર ક્રમનો એક મેઇન ટેક્સ્ટ એટલે કે પોયમ તમને જે ગુજરાત બોર્ડ દ્વારા ટેક્સ્ટ બુક આપવામાં આવી છે તેમાંથી તમારે કુલ છે 23 ગુણના છે એ પ્રશ્ન પૂછાશે। તેમાં તમારે છે ગ્લોસરી મેઇન ટેક્સ્ટ એટલે કે તમારે પાઠ આપેલા છે, પોયમ આપેલું છે, બધાનો સમાવેશ થાય છે, તેમાંથી જે કુલ 23 માર્ક્સના છે પ્રશ્ન તમારે ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે। ત્યાર પછી છે સપ્લિમેન્ટરી રીડર, તમારે બ્લેક બુક આવે છે તેમાંથી છે તમારે 8 ગુણના છે એ પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી છે અનસીન, અનસીન પેરેગ્રાફ જે મારે પૂછાય છે અનસીન એટલે કે જે પાઠ્યતર હોય છે તે તમારે છે કુલ છે 9 માર્ક્સની અંદર પૂછાશે। ત્યાર પછી છે ફંક્શન અને ગ્રામર, તમારે જે કુલ ફંક્શન પૂછાય છે 9 માર્ક્સની અંદર, આ સિવાય ઘણું ગ્રામર પણ પૂછાય છે એડિટિંગ વગેરે વગેરે, એ બધું ગ્રામર છે તમારે કુલ અને કુલ 24 માર્ક્સની અંદર છે તમારે કુલ ગ્રામર છે તમારે પૂછાશે। ત્યાર પછી રાઇટિંગ એટલે લેખન વિભાગ, કુલ છે તમારે રાઇટિંગ 16 માર્ક્સની અંદર છે પૂછાશે, તેમાં છે એસે પેરેગ્રાફ રાઇટિંગ પછી છે ઈમેલ વગેરે રિપોર્ટ રાઇટિંગ પણ આવે છે તમારે, તે બધું છે તમારે આ રાઇટિંગ વિભાગની અંદર છે તમારે પૂછાશે। ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્નપત્રનું માળખું, તમારે જે પ્રશ્નપત્ર છે તે કેવું આવશે અને તેના ક્રમ કયા રહેશે તે જણાવેલું છે, તો સૌપ્રથમ છે વિભાગ એ, તો વિભાગ એમાં સૌથી પહેલાં તમારે રીડિંગ કમ્પ્રેઝન એટલે કે જે તમારે ટેક્સ્ટ બુકની અંદર જે પાઠ આપેલા છે તેમાંથી તમને પેરેગ્રાફ આપવામાં આવશે, તેના આધારે તમારે નીચે 1, 2 અથવા 3 જે પ્રશ્ન પૂછેલા હશે તેના આન્સર છે તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે, એટલે કે એક્સ્ટ્રેક્ટ્સ એટલે કે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે। તેના જે ગુણ છે એ તમારે રહેશે ગુણ એટલે કે તેના જે ક્રમ રહેશે એ તમારે 1 થી 10 રહેશે, તેના ગુણ છે તમારે 10 રહેશે, એટલે કે એક જે પ્રશ્ન છે એ તમારે 1 માર્ક્સની અંદર રહેશે। ત્યાર પછી તમારે આવે છે શોર્ટ નોટ, તે પણ છે તમારે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે, તમારા પાઠના આધારે જે કોઈ પાત્ર આવતા હોય તેનો જે તમારો ક્રમ રહેશે એ 11 રહેશે, એટલે કે પ્રશ્ન નંબર 11 તરીકે તમારે છે શોર્ટ નોટ પૂછાશે,
તેના ગુણ પણ છે તમારે ત્રણ રહેશે. અને નીચે તમને ઓપ્શન આપવાની શક્યતા પર રહેલી છે, તમને બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની હોઈ શકે છે. ત્યાર પછી છે કન્ટેન્ટ બેઝ ટ્રુ ઓલ ફોર્સ. તમારા જે ખરા ખોટા પૂછાય છે ટેક્સ્ટ બુકના આધારે તે તમારે 12-15 ક્રમ વચ્ચે પૂછાશે. તે આમ છે તમારે 4 છે ખરા ખોટા પૂછાશે. અને આ છે તમારે વિભાગ એ છે કુલ 17 માર્ક્સની અંદર થશે. ત્યાર પછી છે વિભાગ બી, તેમાં સૌપ્રથમ તમારે આપેલું છે ક્રમ નંબર 16-18ની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે મેઇન ટેક્સ્ટ. તમારે સ્ટાંચા એટલે કે પોયમ આપેલી હશે તમારી ટેક્સ્ટ બુકમાંથી, તેની નીચે તમારે કુલ અને કુલ 3 પ્રશ્ન પૂછેલા હશે. તેમાં તેના જવાબ છે તમારે પોયમમાંથી શોધીને લખવાના રહેશે. તેના જે કુલ ગુણ રહેશે એ 3 રહેશે. ત્યાર પછી છે સપ્લિમેન્ટરી રીડર. સપ્લિમેન્ટરી રીડર આવે છે તમારે બ્લેક બુક, તેમાંથી છે તમારે કુલ 5 પ્રશ્ન પૂછેલા હશે. એટલે કે તેની ઉપર છે એક પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફ આધારે કુલ 5 પ્રશ્ન પૂછેલા હશે. તેના જવાબ છે તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. તેનો ક્રમ તમારે 19-23 રહેશે. ત્યાર પછી છે રીડિંગ કોમ્પ્રિહેન્શન નાઉન વર્બલ. શું આવેલું છે? કુલ છે તમારે 5 ગુણની અંદર છે તમારે આ પણ પૂછાવાનું છે. તેના જે ક્રમ રહેશે તમારે 24-28 રહેશે. ત્યાર પછી આપેલું છે અનસીન ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ. તમને છે કોઈ પણ એક ઇન્ટરવ્યૂ અથવા ડાયલોગ આપવામાં આવેલો હશે, તેની નીચે તમારે કુલ 4 છે પ્રશ્ન પૂછેલા હશે. તમારા ડાયલોગને વાંચી અને સમજીને તેના આધારે તમારા 4 જે પ્રશ્ન છે જવાબ આપવાના રહેશે. તેના જે ગુણ તમારે રહેશે એ 29-32 રહેશે. ત્યાર પછી છે સેક્શન સી. આ સેક્શન છે એ કમ્પ્લીટલી ગ્રામર આધારિત છે સેક્શન. આમાં સંપૂર્ણ તમારે છે ગ્રામર પૂછાય છે. તો સૌથી પહેલાં છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એટલે કે તમારે જોડકા પૂછાશે કે ના, તો કે ફંક્શનના જોડકા છે તમારે 3 ગુણની અંદર પૂછાય છે. તેના ક્વેશ્ચન નંબર જે રહેશે એ 33-35 રહેશે. ત્યાર પછી આપેલું છે રિસ્પોન્સ ધ ક્લ્યુ ઓફ ફંક્શન, એટલે કે તમારે જે ડાયલોગ વાળા ફંક્શન પૂછાય છે. તમારે ફંક્શન ઉપયોગ કરીને છે ડાયલોગ પૂર્ણ કરવાના હોય છે. તે તમારે 3 ગુણની અંદર ક્વેશ્ચન નંબર 36-37 તરીકે પૂછાશે. ત્યાર પછી છે ફંક્શનના આધારે તમારે છે વાક્ય પૂર્ણ કરવાના રહેશે. તે પણ તમારે 3 ગુણની અંદર પૂછાશે અને તેનો ક્રમ રહેશે તમારે 39-41. તમારે છે કોઈ પણ એક અધૂરું વાક્ય આપેલું, તમારે બ્લેન્ક્સ આપેલી હોય કે ખાલી જગ્યા આપેલી હોય છે, ફંક્શનને ધ્યાનમાં રાખીને તમારે તમારી રીતે છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી તમારે આવે છે ક્વેશ્ચન નંબર 42. તેમાં છે તમારે મેઇન ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ બુકમાંથી તમને એક છે એક પેરેગ્રાફ પૂછેલો હશે. તેમાં છે તમને કુલ 3 ખાલી જગ્યાઓ આપેલી હશે. તેની ઉપર તમને ઓપ્શન આપેલા હશે 4. તેમાંથી તમારે આ 3 ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. તેના તમને છે 3 ગુણ આપવામાં આવશે. અને આ જે પેરેગ્રાફ છે એ તમારા પાઠમાંથી લીધેલો હશે. ત્યાર પછી છે વોકેબ્લરીમાં જ ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી. જે આ તમારા આવે છે સપ્લિમેન્ટરી રીડર બ્લેકબગમાંથી તમારે નિયરેસ્ટ મિનિંગ 3 પૂછાશે. એક શબ્દ આપેલો હશે તેની સામે તમારે 4, તેની સાથે તમારે છે ઓપ્શન આપેલા હશે. તેમાં તમારે સાચું જઈએ તો સે નિયરેસ્ટ મિનિંગ હોય છે સમાન શબ્દ, તે તમારે શોધીને લખવાનું રહેશે. તેના જે ક્રમ રહેશે તમારે 43-52 રહેશે. અહીં જે તમારે પ્રિન્ટિંગ મિસ્ટેક છે બોર્ડના પેપરમાં પણ, અહીં છે તમારે કુલ અહીં 45 આવશે. 43-45માં છે તમારે આ છે એ પૂછાશે. ત્યાર પછી છે સેક્શન નંબર ડી. સૌપ્રથમ સેક્શન ડીની અંદર સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે મારા નંબરનો ટોપિક આવે છે, અહીં છે તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય છે. તેના તમારે કુલ છે 2 ગુણની અંદર તમારે છે 46 નંબરના પ્રશ્ન તરીકે પૂછાશે. ત્યાર પછી આવે છે તમારે કન્જક્શન. કન્જક્શન તમારે વાક્યને જોડવાના હોય છે. તે તમારે 3 ગુણની અંદર છે પૂછાય છે અને તેના ક્રમ રહેશે તમારે 47-49. ત્યાર પછી આવે છે એડિટિંગ. તે છે તમારે ક્વેશ્ચન નંબર 50 તરીકે 3 ગુણની અંદર પૂછાશે. અને અહીં છે તમને MCQ આપવામાં આવશે, એટલે કે દરેક જે ખાલી જગ્યા હોય છે તેની સાઈડમાં તમારે છે ઓપ્શન આપવામાં આવશે. તેના આધારે તમારે છે એમાં જે એરર હોય છે તેને એડિટ કરવાની રહેશે. ત્યાર પછી આવે છે તમારે ડુ એઝ ડાયરેક્ટેડ. તેમાં વચ્ચે તમને કુલ 2 વસ્તુ પૂછાય છે. એક છે તમારે પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ, અને બીજું હોય છે એ તમારે સિંગ્યુલર ટુ પ્લુરલ કરવાનું હોય છે એવી રીતે પૂછાય છે. તે છે તમારે કુલ 4 ગુણની અંદર પૂછાશે. તેના જે પ્રશ્ન નંબર ક્રમ રહેશે એ 51-52 રહેશે. ત્યાર પછી આવે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન MCQ, એટલે કે તમારે એક વાક્ય આપેલું હશે તેના આધારે તમારે તેના પ્રશ્ન છે નીચે સિલેક્ટ કરવાના રહેશે. તે છે તમારે 3 પૂછાશે. તેના જે ક્રમ રહેશે તમારે 53-55 રહેશે.
ત્યાર પછી સેક્શન નંબર ઈ. સૌપ્રથમ તમારા સેક્શન નંબર ઈમાં છે આ રાઇટિંગ વિભાગ છે, તમે જાણો છો. સૌપ્રથમ તમારે છે પેરેગ્રાફ એટલે કે એસે રાઇટિંગ પૂછાશે ક્વેશ્ચન નંબર 56 તરીકે. આમાં છે તમને ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે, તેના છે તમારે કુલ 6 માર્ક્સ રહેશે. ત્યાર પછી છે ઈમેલ, ઈમેલના અથવા તમારે છે રિપોર્ટ પૂછાશે. ત્યાર પછી આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, તે ક્વેશ્ચન નંબર 58 તરીકે પૂછાશે. ઈમેલ છે 57 નંબરના ક્વેશ્ચન તરીકે પૂછાશે. આ બંને છે તમારે 5 ગુણની અંદર છે એ રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીં સેમ્પલ પેપર આવીને આપેલું છે મોડલ પેપર બોર્ડનું. તમે જોઈ શકો સેક્શન એની અંદર છે એ 10 છે, એ એક્સટેક બેઝ ક્વેશ્ચન પૂછેલા છે. ત્યાર પછી છે શોર્ટ નોટ છે પૂછેલી છે અહીં. મેં તમને જેમ કહ્યું હતું તમારે કુલ 2માંથી છે એક શોર્ટ નોટ છે લખવાની રહેશે. ત્યાર પછી આવે છે ટ્રુ ફોલ્સ, તમારે છે 4 ટ્રુ ફોલ્સ પૂછાશે. જો તમારું સંપૂર્ણ જોતું હોય સોલ્યુશન તો જરૂર નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે તમને સંપૂર્ણ સોલ્યુશન લઈને પણ આવીશું. ત્યાર પછી સેક્શન બી આપેલો છે તમારે, અહીં જોઈ શકો છો તમે રીડ ધ એક્સટ્રેક્ટ એટલે કે સ્ટાન્જા વાંચીને તમારે છે અહીં 3 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. ત્યાર પછી એક પેરેગ્રાફ પૂછેલો છે. ત્યાર પછી આવે છે ડેટા, ડેટા પર તમારે છે નીચેના પ્રશ્નના જવાબ આપવાના રહેશે. ત્યાર પછી નીચે આપેલું છે ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂ અથવા ડાયલોગ તમને પૂછાઈ શકે છે, તેના આધારે તમારે છે નીચે આપેલા 4 પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ત્યાર પછી સેક્શન સી આપેલું છે, અહીં તમારે છે એ જોડકા જોડવાના રહેશે ફંક્શનના. ત્યાર પછી તમારે ડાયલોગવાળા ફંક્શન જે પૂછાય છે તે પણ તમારે 3 અહીં પૂછેલા છે 3 માર્ક્સની અંદર. ત્યાર પછી છે તમારે ખાલી જગ્યાઓ જે પૂછાય છે ફંક્શન માટેની તે પણ તમારે છે અહીં આપેલું છે. આ વખતે તમને છે આમાં ઓપ્શન આપેલા હશે, પણ ગયા વખતેની જે બોર્ડની પરીક્ષા હતી તેમાં આછી ઓપ્શન આપેલા હતા નહીં, પણ આ વખતે તમને છે આમાં ઓપ્શન આપવામાં આવશે. ત્યાર પછી આપેલું છે તમને એક પેરેગ્રાફ આપેલું હશે, તેના 3 ખાલી જગ્યાઓ હશે. તમે જોઈ શકો છો તમારે ખાલી જગ્યાઓ છે અહીં ઓપ્શનમાંથી જોઈને છે તમારે સાચી ખાલી જગ્યાઓ લખવાની રહેશે. ત્યાર પછી તમારા અહીં આપેલા છે નિયરેસ્ટ મિનિંગ, તમે જોઈ શકો છો અહીંયા એક તમને શબ્દ આપેલો હશે, તેના સામે છે તમને 4 ઓપ્શન આપેલા હશે, તેમાં તમારે કોઈ પણ એક સાચો જવાબ છે લખવાનો રહેશે. જેમ કે જોઈ શકો છો અહીં વેનિશ આપેલું છે, તેનું સાચો જવાબ આવશે ડિસએપિયર. અહીં છે બાકીના 3 ખોટા ઓપ્શન પણ આપેલા છે. ત્યાર પછી અમારે આપેલું છે સેક્શન ડી, સૌથી પહેલાં તમારે આપેલું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, એ તમને છે 2 માર્ક્સ અંદર છે પૂછાય છે. ત્યાર પછી આપેલું છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન, કન્જક્શનના આધારે તમારે છે એ વાક્યને જોડવાના હોય છે, તે પણ તમારે છે એ 3 માર્ક્સની અંદર પૂછાય છે. ત્યાર પછી આપણું છે રી રાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. અહીં તમે જોઈ શકો છો તમારે જે પેરેગ્રાફ આપેલું છે તેને તમારે સુધારવાનો છે, તે પણ તમારે 3 માર્ક્સની અંદર પૂછાય છે. ડુઅસ ડાયરેક્ટેડ આપેલું છે 4 માર્ક્સની અંદર છે તમારે. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ એઝ અ આન્સર, તમારે છે અહીંથી એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે કે જેના જવાબ રૂપે તમને છે અહીં જે આપેલું છે તે જવાબ સ્વરૂપે મળે. અહીં છે એક બોર્ડના પેપરમાં પણ એક મિસ્ટેક આપેલું છે, અહીં છે જે પ્રશ્ન આપેલો છે એમાં અન્ડરલાઇન હોવી જોઈએ, અન્ડરલાઇન શબ્દ છે એ આનો જવાબ આવવો જોઈએ, પણ અહીં ક્યાંય પણ છે અન્ડરલાઇન કરેલી નથી, માટે છે તમારે એ ધ્યાન રાખવાનું રહેશે. આ પણ તમારે છે 3 માર્ક્સ અંદર પૂછાય છે. ત્યાર પછી આપેલું છે સેક્શન ઈ, સૌથી પહેલાં તમારે છે 125 વર્ડ્સમાં છે એક પેરેગ્રાફ લખવાનો રહેશે એટલે કે એસે લખવાનો રહેશે. કોઈ પણ એક 3માં તમારે છે કોઈ પણ એક લખવાનો રહેશે, તેના 6 ગુણ રહેશે. ત્યાર પછી આપેલું છે તમારે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ એટલે કે રિપોર્ટ અથવા તો ઈમેલ, બીમાં તમારે કોઈ પણ એક લખવાનું રહેશે, તેના છે કુલ 5 ગુણ છે. ત્યાર પછી તમારે આપેલું છે અહીં ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન જે તમારે પૂછાય છે અહીં તમારે આપેલું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, તમારે છે કુલ 5 ગુણની અંદર પૂછાય છે. તમારા પિક્ચર છે જોઈને આના હતા તમારે 10 વાક્ય તમારે લખવાના રહેશે. તો આ હતું આજનું બ્લુપ્રિન્ટ આજનો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, અને તમને આની પીડીએફ જોઈતી હોય તો તમને નીચે મળી જશે. અને આનું જોતું હોય તમારું સોલ્યુશન તો જરૂરથી કમેન્ટ પર જણાવજો, આપણે તમને પણ લઈને આવીશું. તો ફરી પણ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.